એસોજીઆઈનું લક્ષ્ય વૃદ્ધિના પડકારો તથા ભારતીય ઓનલાઈન ગેમ્સ ઇન્ડસ્ટ્રી ઉપર 28% જીએસટીની અસરને સંબોધિત કરવાનો છે. ઓનલાઈન ગેમિંગ ઇન્ડસ્ટ્રી માટે જ્ઞાન અને ડેટા આધારિત માહિતીને આગળ વધારવા ઉપર કેન્દ્રિત અગ્રણી સંસ્થા સ્કિલ ઓનલાઈન ગેમ્સ ઇન્સ્ટિટ્યૂટ એસોજીઆઈ એ ભારતમાં ઝડપથી વૃદ્ધિ સાધતા ગેમિંગ ઇન્ડસ્ટ્રી માટે સંતુલિત નિયમનની હિમાયત કરી છે. એસોજીઆઈનો ઉદ્દેશ્ય ઝડપી વૃદ્ધિ સાધતી ગેમિંગ ઇન્ડસ્ટ્રીમાં વિકાસ માટે પ્રદેશની સંભાવનાઓ અને સ્થાનિક પ્રતિભાઓને પ્રોત્સાહન આપવાનો છે. એસોજીઆઈનો અભ્યાસમાં જોવા મળ્યું છે કે ભારતમાં ઓનલાઈન ગેમિંગ સેગમેન્ટ વૈશ્વિક ગેમિંગ આવકોમાં માત્ર આશરે 1% હિસ્સાનું યોગદાન આપે છે, જ્યારે કે ચીનનું 25% અને યુએસનું 23% યોગદાન છે. આ ભારતીય માર્કેટમાં ઉપયોગમાં ન લેવાયેલી અપાર સંભાવનાઓ દર્શાવે છે, જેનો પ્રભાવી ઉપયોગ કરવામાં આવે તો વૈશ્વિક સ્તરે ભારતની સ્થિતિને મજબૂત કરી શકે છે. મેં અમૃત કિરણ સિંહ હું ઓર ફાઉન્ડર પ્રેસિડેન્ટ હું સ્કિલ્ડ ઓનલાઈન ગેમ્સ ઇન્સ્ટિટ્યૂટ કા. મેરા નિવેદન ગવર્મેન્ટ કે સાથ યે હૈ કે ફાઇનલ ડિસિશન લેને કે લિયે કે પહેલે કે ક્યા અપ્રોપ્રિએટ લેવલ ઓફ જીએસટી હૈ ગેમિંગ ઇન્ડસ્ટ્રી પર, એક ઇનડેપ્થ સર્વે કરવાએ, એક ઇનડેપ્થ રિસર્ચ કરવાએ આઈક્રીઆર સે યા કોઈ ભી એજન્સી સે, ઇન ટુ ધ પ્રોઝ એન્ડ કોન્સ ઓફ ધિસ ઇન્ડસ્ટ્રી, ઓર ફિર સ્ટડી કરકે તબ ડિસિશન લે કે ક્યા અપ્રોપ્રિએટ લેવલ ઓફ ટેક્સેશન હૈ. યે બહોત બડા ઇન્ડસ્ટ્રી હૈ, ચાર ટાઈમ્સ સિનેમા ઇન્ડસ્ટ્રી ઓર મ્યુઝિક ઇન્ડસ્ટ્રી કો મિલા દે, ઉસકો ચાર સે ગુના કરે તબ ઇતના બડા ઇન્ડસ્ટ્રી હૈ. ઇસ પે કહે દેના કે ચાર ટાઈમ્સ ટેક્સ બઢ ગઈ, રેવન્યુ ઇન્ક્રીઝ હુઆ હૈ, ઇસલિયે ઇસકો ફોર્મલ કર દેના, યે અપ્રોપ્રિએટ નહીં હોગા. ઇસ હ્યુજ ઇન્ડસ્ટ્રી જો ઇન્ડિયા કે તકદીર બદલ સકતા હૈ જોબ્સ કા ઓર જીડીપી કા.